સરકારને અરીસો બતાવવા માટે અને વાસ્તવિકતા શું છે તેને લઈને રીંગાપાદરની સરકારી શાળાની મુલાકાત ચૈત્ર વસાવાએ લીધી હતી. આ સરકારી શાળા બંધ હાલતમાં હતી કારણ કે ત્યાં એક શિક્ષક નથી. આ મુદ્દા પર ચૈત્ર વસાવાએ વિડીયોના માધ્યમથી પણ પોતાની વાત રજૂ કરતા શું કહ્યું સાંભળો. આજે 149 ડેડિયાપાડા વિધાનસભાના મારા મત વિસ્તારમાં હું શાળાની મુલાકાત માટે સવારથી નીકળેલો છું. શરૂઆતમાં હું નામગીર પ્રાથમિક શાળામાં ગયો, ત્યારબાદ ગીચડ પ્રાથમિક શાળામાં ગયો અને હમણાં ચોપડી બે રીંગાપાદર પ્રાથમિક શાળામાં આવ્યો છું, જ્યાં તમે જોઈ શકો છો કે ડેડિયાપાડા વિધાનસભા અને લોકસભાનું પણ આ બૂથ ફાળવેલું છે અને આ પ્રાથમિક શાળામાં આપણે ઉભા છે. અહીંયા આવીને મેં જોયું અને ગામવાળા મારા સાથી મિત્રો અને યુવાનોને પૂછ્યું ત્યારે અહીંયા શાળા છે 32 જેટલા, ગયા વર્ષે વિદ્યાર્થીઓ પણ હતા. આ ગામમાં 300 વધારે વસ્તી પણ છે, પણ એક પણ માસ્તર આ શાળામાં નથી. શિક્ષક ન હોવાના કારણે આજે શાળા બંધ હતી. હમણાં જ ગામના વડીલને એસએમસીના સભ્યને બોલાવીને તાળું ખોલાવેલું છે. ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ આ છે. આગળના ગામડામાં મેં જોયું તો ત્યાં ઓરડા નથી, ગીચડમાં જર્જરિત હાલતમાં બાળકો ભણે છે. એવી રીતના ઘણી શાળાઓમાં આ પરિસ્થિતિ છે. ત્યારે આવનારી કન્યા કેળવણી મહોત્સવ હોય કે શાળા પ્રવેશ મહોત્સવ હોય, જ્યાં સુધી આવી શાળાઓમાં પૂરતા શિક્ષકો નહીં હશે, જર્જરિત શાળાઓના પૂરતા ઓરડા નહીં હશે, તો આ બંને કાર્યક્રમોને અમે બહિષ્કાર કરીશું અને અમને પહેલા શિક્ષકો અને પહેલા શાળાના ઓરડા મળે એ અમે સરકાર પર માગણી કરીશું. આ વાસ્તવિક પરિસ્થિતિ છે કે અહીંના બાળકો ભણવા માંગે છે પણ શિક્ષક જ નથી, સરકારે શિક્ષક જ નથી મૂક્યા. ત્યારે વિશ્વગુરુ બનવાની વાત છે, પડેગા ઇન્ડિયા બળેગા ઇન્ડિયાની વાત છે અને બેટી બચાવો બેટી પઢાવોની વાત છે. તો આ બધા જે આઝાદીના 75 વર્ષ પછી પણ આવા મહોત્સવ મનાવવામાં આવે છે, તો આ વાસ્તવિક પરિસ્થિતિ પર પણ સરકાર ધ્યાન આપે અને અહીંયા શિક્ષક મૂકે અમારી આવનાર દિવસોમાં માંગણી રહેશે. અગર શિક્ષકો નહીં મૂકશે તો અમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવનો બહિષ્કાર કરીશું. ઉપરાંત સ્થાનિક લોકો અને બાળકોને સાથે રાખીને પોતાના મતવિસ્તારની અન્ય સ્કૂલની બહારથી પણ શાળાના પ્રવેશોત્સવના કાર્યક્રમને લઈને ચીમકી ઉચ્ચારતા ચૈત્ર વસાવાએ સરકારને આડે હાથ લીધી હતી. શું કહ્યું હતું સાંભળો. જે હું મારા મત વિસ્તારની પ્રાથમિક શાળાઓની મુલાકાતમાં નીકળ્યો છું. આ મારી 3 પ્રાથમિક શાળાની મુલાકાત છે, પણ આ ચોપડી ગામમાં આવ્યા બાદ જોયું તો આ શાળાનું તાળું મારેલું હતું. તો ગામના યુવાનોને અહીંના એસએમસીના સભ્યને મેં પૂછ્યું કે શાળા કેમ બંધ છે, તો આ શાળામાં શિક્ષક જ નથી. અહીંયા 32 જેટલા વિદ્યાર્થીઓ છે, આ ગામમાં 300 પણ વધારે વસ્તી છે, આનાથી પણ વધારે બાળકો અહીંયા ભણવા માંગે છે, પણ શિક્ષક ના હોવાના કારણે આ બાળકોનું ભવિષ્ય અંધારમય છે. એક બાજુ વિશ્વગુરુ બનવાની વાત થતી હોય, કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ જેવા ઉત્સવોની વાત થતી હોય, પડેગા ઇન્ડિયા બળેગા ઇન્ડિયાની વાત થતી હોય, તો આ ગામમાં પ્રાથમિક શાળામાં માસ્તર ન હોવાના કારણે શાળા બંધ છે. ત્યારે અમે સરકારને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આવી જેટલી પણ શાળાઓમાં કાયમી શિક્ષકો નથી ત્યાં કાયમી શિક્ષકો મૂકવામાં આવે, જે શાળાઓના ઓરડાઓ નથી એ શાળાઓના ઓરડાઓ બનાવવામાં આવે. અગર આમ કરવામાં નહીં આવશે તો આવનાર દિવસોમાં આ વિસ્તારમાં અમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોનો બહિષ્કાર કરીશું. કેમ કે આદિવાસી સમાજ ભણવા માંગે છે, પણ આવી વાસ્તવિક પરિસ્થિતિના લીધે અમારા બાળકો ભણી નથી શકતા. એટલા માટે અમે સરકાર આમાં ગંભીરતાથી નોંધ લે એ સરકારને અમે વિનંતી કરીએ છીએ. આદિવાસી વિસ્તારમાં બુધવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાત સરકારના મંત્રીમંડળના મંત્રીઓ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવમાં ભાગ લેવાના છે, ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ આ મહોત્સવના બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા શું કહ્યું સાંભળો. આજે અમે માન્ય મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી અને શિક્ષણ સચિવને પત્ર દ્વારા ગંભીર બાબત પર ધ્યાન દોર્યું છે. આજે આવનાર દિવસોમાં આવતીકાલથી 3 દિવસનો આ વિસ્તારમાં શાળા પ્રવેશોનો કાર્યક્રમ છે, એમાં મંત્રીમંડળ સહિત સરકારી અધિકારીઓ એમાં જોડાવાના છે. તો આવા શાળા પ્રવેશોના કાર્યક્રમો થકી જ જે વરબી વાસ્તવિકતા છે એને ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવું અમને લાગે છે. તાલુકામાં જે 10-15 શાળાઓ સારી હોય છે ત્યાં અધિકારીઓને લાવીને આવા ઉત્સવો કરવામાં આવે છે, પણ આજે ગુજરાતમાં જે ગુજરાત મોડલ આખા દેશમાં નામ કહેવાય છે એ ગુજરાતમાં આજે 1657 શાળા એવી છે કે માત્ર એક શિક્ષકથી ચાલે છે. એમાં 1363 શાળા આદિવાસી ગ્રામ્ય વિસ્તારોની છે કે એક શિક્ષકથી ચાલે છે. આદિવાસી
સમાજના બાળકો ગરીબ અને મધ્યમ વર્ગના હોય છે, એમની પાસે એક બીજો કોઈ શિક્ષણનો વિકલ્પ નથી હોતો, ત્યારે આ એક ગંભીર પરિસ્થિતિ છે। આજે શિક્ષણનું બજેટ 45,000 કરોડથી પણ વધારે છે। આપણે ભણશે ગુજરાત આગળ વર્ષે ગુજરાતની વાતો કરીએ છીએ, આજે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ, ત્યારે શાળામાં ગુરુ નથી તો 76,000 જેટલી શિક્ષકોની ઘટ છે, અને એ જ ઘટ પૂરી કરવા માટે આજે અમે સરકારને ધ્યાન દોર્યું છે। બીજું કે આ વિસ્તારમાં આજે નર્મદા જિલ્લામાં પણ 100 જેટલી શાળાઓમાં એક શિક્ષકથી શાળાઓ ચાલે છે, 32 જેટલા શાળાઓના તો ઓરડા નથી। એવી જ રીતના સમગ્ર ગુજરાતમાં 2500થી પણ વધારે શાળાઓ આજે જર્જરિત હાલતમાં ચાલે છે, બાળકો ભયના ઓથારે ભણી રહ્યા છે, 1000થી પણ વધારે શાળાઓના ઓરડાઓ નથી, ત્યારે એ ખુલ્લા આસમાન નીચે ભણે છે, ભાડાના મકાને હોય, કોઈના ઘરે હોય કે ઝાડ નીચે ભણે છે, ત્યારે આ ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ છે। ત્યારે સરકાર આવા ઉત્સવોમાં સ્માર્ટ ક્લાસરૂમોની વાત કરે છે, જ્યારે 4,335 સ્માર્ટ ક્લાસરૂમો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થયો, પણ આ વિસ્તારમાં નેટવર્ક ન હોવાના કારણે, વીજળી ન હોવાના કારણે એ સ્માર્ટ ક્લાસરૂમો પણ ચાલુ નથી, એમની પણ આજે દશા જેવી છે તેવી જ છે। ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે સરકાર તાત્કાલિક ધોરણે ગંભીરતાથી આ વિસ્તારોમાં શિક્ષકોની ભરતી કરે, આટલું મોટું બજેટ છે, શિક્ષકો ભરે, અને જે ટેટટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકની શિક્ષકોની માંગણી કરી રહ્યા છે, જે સરકારની નીતિ પ્રમાણે બરાબર છે, ત્યારે એમની પણ ભરતી કરવામાં આવે એવી અમારી માંગણી છે। સરકાર ભણશે ગુજરાતની વાત કરે છે, 76,000 જેટલા શિક્ષકો નથી તો કઈ રીતના ભણશે ગુજરાત? આ વિસ્તારમાં એક શિક્ષકથી ચાલતી શાળાઓની અમે પણ મુલાકાત લીધી છે, હમણાં જ રીંગાપાદર ગયા, ત્યાં કોઈ શિક્ષકો પણ નથી, એક પણ શિક્ષકને મૂકવામાં નથી આવ્યા, ત્યારે શિક્ષકોની પણ પોતાની આપવીતિ છે કે 1-5 ધોરણને અમે કઈ રીતના ભણાવીએ, વહીવટી કાર્યનો પણ ભારણ હોય છે, સાથે સાથે તાલુકા જિલ્લા કક્ષાના કાર્યક્રમો અને મિટિંગોમાં પણ જવાનું હોય છે, ત્યારે બાળકોને કોના હવાલે મૂકી જઈએ? એટલે આજે આપણા માધ્યમથી સરકારને અમે વિનંતી કરી છે, અમારા પત્ર દ્વારા પણ રજૂઆત કરી છે કે આ વિસ્તારોમાં એકમાત્ર સરકારી શાળા પર બાળકો નિર્ભર હોય છે, ત્યારે પૂરતા શિક્ષકો મુકાય, પૂરતા શાળાના ઓરડા બંધાય, મધ્ય ભોજનથી લઈને ભૌતિક સુવિધાઓ સારી મળે, એ જ અમે સરકાર પર માગણી કરીએ છીએ। આવનાર દિવસોમાં સરકાર જો શિક્ષણ કાર્ય પર ગંભીરતા નહીં લેશે તો આ વિસ્તારમાં થતા સરકારના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું। આજે જે શાળા પ્રવેશો થાય છે એ તાલુકાની સિલેક્ટેડ શાળાઓમાં લાવીને ઉત્સવ કરવામાં આવે છે અને સારું સારું દેખાડવામાં આવે છે, ત્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓ હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓ હોય, જે અંદરની શાળાઓ છે જ્યાં ઓરડાઓ નથી કે જ્યાં શિક્ષકો નથી, એક શિક્ષકથી શાળાઓ ચાલે છે, તેની ત્યાં શાળા પ્રવેશો કરવો જોઈએ, અને અમે તો સરકારને એવું કહીએ છીએ, તમે બાળકોનો શાળા પ્રવેશો કરવા પહેલા તમે શિક્ષકોની ભરતી કરો, સારી આંગણવાડી બનાવો, આંગણવાડી વર્કરોની ભરતી કરો, અને પછી તમે શાળા પ્રવેશો કરો, તો અમે સૌ એમનો આવકારીશું, એ અભિગમને પણ અમે સ્વીકારીશું। આ 3 દિવસનો કાર્યક્રમ છે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આદિવાસી વિસ્તારમાં આવવાના છે, છોટાઉદેપુર જિલ્લામાં આવવાના છે, અને ઘણા મંત્રીઓ પણ આવવાના છે, તો શું કહેશો આ કાર્યક્રમ? તમે ગયા વર્ષે જોયું હશે, ભૂસ્તર વિજ્ઞાન ખાણ ખનીજના સચિવ શ્રી ધવલભાઈ પટેલે છોટાઉદેપુરની શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી હતી, અને એ પોલ ખરેખર વાસ્તવિકતા હતી, છતાંય સરકારે ગંભીરતાથી લીધી નથી, અને આ વખતે ફરી સીએમ મુખ્યમંત્રી શ્રી છોટાઉદેપુર આવે છે, પણ આ 3 દિવસના કાર્યક્રમ પૂરતો જ જોહજલામી થવાની છે, પછી આખું વર્ષ કોઈ ધ્યાન આપતું નથી, તો સરકારને અપીલ કરીએ છીએ કે શિક્ષણ પર ધ્યાન આપે, ને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ખૂબ કથળેલું છે, શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી, મધ્ય ભોજનનો પૌષ્ટિક આહાર નથી, અને ભૌતિક સુવિધાઓ નથી, ત્યારે તમામ બાબતે સરકાર ધ્યાન આપીને આ ભૌતિક સુવિધાઓ પૂરી પાડે, એ જ અમારી લાગણી છે। અમને શાળા પ્રવેશોનું રૂટ શિડ્યુલ અમને આપવામાં આવ્યું છે, એ શાળાઓ બજારની નજીકની શાળાઓ છે, અને જ્યાં પૂરા શિક્ષકો હોય અને સારી ફેસિલિટી હોય એવી 10 શાળા નક્કી કરીને આ લોકો આપે છે, પણ હું આવતીકાલે મારા પ્રમાણે રૂટ નક્કી કરીશ, જ્યાં એક શિક્ષકો હશે, જ્યાં ઓરડાઓ નહીં હશે, એ ગામની અને એ શાળાની હું મુલાકાત લઈશ। ગુજરાત સરકાર એક તરફ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરી રહી છે, ત્યારે આપના ધારાસભ્ય ચૈતર વસાવાના જણાવ્યા પ્રમાણે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નહીં, પરંતુ શાળામાં શિક્ષકોના પ્રવેશનો ઉત્સવ મનાવવો જોઈએ। ઉપરાંત ધારાસભ્યનું કહેવું છે કે આજે અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, તેના કારણે જે બાળકોને ભણવું છે તે પણ નથી ભણી શકતા।
હવે જોવાનું એ રહ્યું કે સરકારની આંખ ક્યારે ખુલે છે અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ચૈતર વસાવા કઈ રીતના વિરોધ નોંધાવે છે. નર્મદાથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ, ગુજરાત તક.